હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે મકાઈના લોટના ટેસ્ટી અને ક્રિસ્પી વડાની રેસીપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે આવા જ નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ચાલો આ મકાઈના લોટના વડા બનાવવાની રેસીપી જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે એનો લોટ બાંધીશું તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું તો એમાં આપણે મકાઈનો લોટ એડ કરીશું અહીંયા અમે આ રીતનો મકાઈનો લોટ જે થોડો કરકરો આવે છે એ લેવાનો છે એનાથી આપણા વડા એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા અમે 300 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે હવે ત્યારબાદ તેમાં આપણે 4 ચમચી જેટલો રોટલીનો લોટ એડ કરીશું જેનાથી મકાઈના લોટમાં બાઇન્ડિંગ આવે છે અને મકાઈના લોટમાં વડા ફાટતા નથી અને સરસ રીતે વડા આપણા તૈયાર થઈ જાય છે તો હવે આપણે એમાં 2 ચમચી તલ એડ કરીશું અહીંયા તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે વધારે એડ કરું છું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય પ્રમાણે લઈ શકો છો ત્યારબાદ થોડી હિંગ એડ કરીશું હવે એમાં આપણે 2 ચમચી આદું લસણ અને મરચાંને ક્રશ કરીને લીધા છે એ એડ કરીશું અહીંયા તમને જેટલું વધારે કે તીખું પસંદ હોય એ પ્રમાણે આદું મરચાં લસણને તમે વધારે કે ઓછા કરી શકો છો હવે ત્યારબાદ ફ્રેશ લીલા ધાણા એડ કરીશું જો તમને મેથી ભાજી પસંદ હોય તો એ પણ એડ કરી શકાય હવે ત્યારબાદ અડધી ચમચી અજમાને આ રીતે મસળીને એડ કરીશું અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમને પસંદ હોય તો જરૂરથી એડ કરજો અને ના પસંદ હોય તો તમે જીરું એડ કરી શકો છો ત્યારબાદ એમાં 2 ચમચી તેલ એડ કરીશું હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આનો લોટ આપણે દહીંથી બાંધવાનો છે તો આ રીતે અડધી વાટકી દહીં લઈ લઈશું હવે એમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું એનાથી આપણા મકાઈના લોટના વડા છે એ ક્રિસ્પી બનશે અને જો તમને ખાંડના પસંદ હોય તો ગોળ પણ એડ કરી શકાય હવે આપણે જે અડધી વાટકી દહીં લીધું હતું એ એડ કરીને આપણે લોટ બાંધવાનો છે આ દહીં ખાટું દહીં છે એનાથી આપણા વડામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આ દહીં બધું એડ કરી દઈશું અને હવે હાથે બધો લોટને મિક્સ કરતા જઈશું અને જરૂર લાગે તો આપણે પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો છે અને તમે એકલા દહીંથી લોટ બાંધવા માંગતા હોય તો એકલા દહીંથી પણ તમે લોટ બાંધી શકો છો તો હવે હું થોડું પાણી ઉમેરીને આ લોટને તૈયાર કરી લઈશ જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આપણે એનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે એકદમ ઢીલો નથી રાખવાનો તો અહીંયા મેં લોટ તૈયાર કરી લીધો છે હવે એને તેલ ઉમેરીને મસળી લઈશું અને સરસ રીતે મસળીને લોટને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે આ રીતનો રાખ્યો છે હવે એને આપણે વડા બનાવવાની તૈયાર કરી લઈએ તો આપણે નાના નાના લુઆ કરીને એના વડા તૈયાર કરી લઈશું તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો આ રીતે બે હાથોની મદદથી મસળતા જઈશું લોટને અને આ રીતે અથેળીની મદદથી આપણે પ્રેસ કરીને બનાવી લઈશું બંને સાઈડ આથળીની મદદથી ગોળ ગોળ ફેરવીને આપણે કિનારીઓની દબાવી લઈશું અને થોડી કિનારી ફાટી જાય તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણા વડા એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે આથળીની મદદથી આપણે વડા તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આપણે એની ઉપર આપણે તલ એડ કરીને દબાવી દઈશું આનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને લુક પણ સરસ લાગે છે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે તલવાળા વડા તો આ રીતે બંને સાઈડ તલિયત કરીને આપણે અથેળીની મદદથી દબાવી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં વડું તૈયાર કરી લીધું છે આવી જ રીતે તમારે બધા વડા તૈયાર કરી લેવાના છે તો એને ફ્રાય કરી લઈએ તો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આ વડાને તળવા માટે મૂકી દઈશું જેટલા સમય તેટલા તમારે એડ કરી દેવાના છે અહીંયા આપણે ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે જેથી કરીને અંદર સુધી એ સરસ રીતે તળાઈ જાય તો બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય એ રીતે ફેરવીને તળી લેવાના છે અને ફેરવવા માટે આ રીતે ચીપિયાનો ઉપયોગ કરજો જેથી કરીને તેલના છાંટા ના ઉડે
તો આ રીતે બંને સાઈડ ધીમી ગેસ ઉપર ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે આ પ્રોસેસ કરતા 5 મિનિટ જેવું લાગશે તો આ રીતે બંને સાઈડ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી મેં તળીને તૈયાર કરી લીધા છે હવે આ રીતે બધા વડાને બનાવીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી ગયો છે અને તળના લીધે આપણો વડાનો દેખાવ પણ સુંદર લાગી રહ્યો છે અને તમે ગરમ ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો તો તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને બધા વિડીયોની જાણકારી મળતી રહે ધન્યવાદ